हेलो बॉयज एंड गर्ल्स, स्टैंडर्ड 10th लास्ट एपिसोड ની અંદર આપણે પોયમ 1 માય સોંગ સ્પેલિંગ એક્સપ્લેનેશન વ્યવસ્થિત સમજ્યા અને હોમવર્ક બધાએ કરી લીધું હશે, સ્પેલિંગ પાકા કરી લીધા હશે, પોયમ પણ વાંચી લીધી હશે. આજે આપણે કરીએ છીએ રીડ ધ સ્ટેન્ઝા. સ્ટેન્ઝા એટલે પંક્તિ, કાવ્ય પંક્તિ ને સ્ટેન્ઝા કહેવાય. काव्य पंक्ति वाचो एंड आंसर द क्वेश्चंस, प्रश्नों ना जवाब आपो. मतलब एक पेरेग्राफ, मतलब काव्य पंक्तियो आपेली छे. क्या थे शुरू करेलो छे? तमने जे मैं काले पोएम आपी एनो बीजो पेरेग्राफ, मतलब सेकंड हाफ. माय सॉन्ग विल बी लाइक ए पेयर ऑफ विंग्स, न्या थी शुरू થાય છે. પૂરો ક્યાં થાય છે? માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. હમણાં સ્ક્રીન ઉપર પણ આ તમને દેખાડીશ, બરાબર. અને એને પાછા આપણે એક વખત સમજશું. લાસ્ટ ડેટમાં મેં સમજાવેલું છે. ત્રણ પ્રશ્ન હોય છે, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, અને એના ત્રણ માર્ક્સ હોય છે. પોયમ માંથી તમારે, મેં ગયા એપિસોડમાં કીધું કે કોઈ પોયમ ને મોઢે હવે પાકી કરવાની જરૂર રહેતી નથી, માત્ર એને સમજો અને પૂછાયેલા પ્રશ્નના જવાબ આપો. જ્યારે પણ અને કમ્પોઝિશન આપણે કહીએ છીએ, કોમ્પ્રિહેન્શન કહીએ છીએ, બરાબર, જે સ્ટેન્જા આપેલી છે, મતલબ જે પેરેગ્રાફ આપેલો છે, આમાં તો આપણે આખું ન સમાય એટલે મેં પેલી લીટી છેલ્લી લીટી લખેલી છે. તમારે તમારી બુકમાં અને હમણાં સ્ક્રીન ઉપર આટલી પંક્તિઓ આવશે, એને હું સમજાવીશ અને પછી આપણે આ પ્રશ્નને જવાબ કરશું, બરાબર. તો સ્ક્રીન ઉપર પંક્તિ આ જે છે એ આવે છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, લાસ્ટ પિરિયડમાં આપણે જે આખી પોયમ સમજ્યા એમાંની પાછળની અડધી ક્યાંથી? માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, મારું ગીત તારા સપનાને પાંખ આપશે, ત્યાંથી શરૂ કરીએ છીએ, બરાબર. તે પોયમ પૂરી થાય છે ત્યાં સુધીનો આ પેરેગ્રાફ કે સ્ટેન્ઝા આપેલી છે. તો શરૂ કરીએ છીએ. માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, મારું આ ગીત તારા સપનાને પાંખ આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ ધ અનનોન, તે તારા હૃદયને અજ્ઞાત ની સીમાઓ સુધી લઈ જશે, કે જ્યાંથી જ્ઞાન શરૂ થાય છે. અજ્ઞાનતા જે છે એની સીમાઓ આવે છે, પછી ત્યાંથી જ્ઞાન શરૂ થાય. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર હેડ, જ્યારે પણ તારા માર્ગમાં અંધકાર આવી જશે ત્યારે એક ફેથફુલ સ્ટાર, એક લોયલ સ્ટાર જેને કહેવાય, એ વફાદાર સ્ટાર તારાની જેમ તારા માર્ગને પ્રકાશિત કરશે, મતલબ તું આગળ વધી શકીશ. માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈસ, મારું ગીત છે એ તારી આંખની કીકીમાં બેસી જશે. એન્ડ વિલ કેરી યોર સાઈટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, અને દરેક વસ્તુના મૂળ સુધી તું પહોંચી શકીશ. કહેવાનો અર્થ એ છે કે દરેક વસ્તુ પાછળ છુપાયેલા રહસ્યને તું શોધી શકીશ, શું બને છે, કેમ બને છે એને તું પામી શકીશ. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, મૃત્યુને કારણે મારો અવાજ બંધ થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, તો મારું ગીત છે એ તારા હૃદયમાં બોલતું હશે. અને અહીં આ પંક્તિઓ પૂરી થાય છે. હવે આપણે કદાચ ન હોય તો એના હૃદયમાં ગીત બનીને પણ એને માર્ગદર્શન આપશે, એટલું આપણે કહ્યું. ક્વેશ્ચન નંબર 1, બરાબર, પેલા સમજી લીધા પછી વોટ વિલ હેપન, શું થશે વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર, બાળકના પેરેન્ટ્સ મતલબ માતા પિતા વધુ જીવી ન શકે, મતલબ મૃત્યુ પામે, તો શું થશે? વોટ વિલ હેપન, શું બનશે વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર, હવે નથી બાળકના માતા પિતા, તો કઈ રીતે એને એ ગાઈડ કરશે? તો પ્રશ્નના જવાબને આપણે ખબર છે, કોણ ગાઈડ કરશે? તો કે પેરેન્ટ્સ નું જે સોંગ છે એ ગાઈડ કરશે, એનો આપણે આન્સર લખીએ છીએ, બરાબર. આપણે લખશું વેન
ચાઇલ્ડ થી જ લખશો. વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર, ક્યાં લખી લખો? પેરેન્ટ્સ આર નો મોર, અહીં લખીને આપણે ક્વેશ્ચન માંથી લઈ લીધું. હવે ત્યાં કોમા કરી દઈએ આપણે. હવે જવાબ લખીએ આપણે. ધ સોંગ, ગીત છે છે એને માર્ગદર્શન આપશે. ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ અહીંયા લખું છું. જીવન હૃદયમાં એનું ગીત છે એ ધબકશે, એને ગાઈડન્સ આપશે, એને માર્ગદર્શન આપશે. બરાબર. વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર, જયારે બાળકના કે સંતાનના માતા પિતા નહીં હોય, મતલબ મૃત્યુ પામ્યા હશે, તો શું થશે? તો જયારે બાળકના માતા પિતા નહીં હોય ત્યારે ગીત જે છે જે પિતા દ્વારા ગવાયેલું છે એના જીવંત હૃદયમાં ધબકતું હશે, ગણગણતું હશે, ગુંજતું હશે અને એને માર્ગદર્શન આપતું હશે. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ અંધારી, તું જતો હોઈશ અને અંધારી રાત છવાઈ જશે, મતલબ અંધારું છવાઈ જશે, મતલબ તને તારા જીવનનો પ્રગતિનો માર્ગ નહીં મળે, તો ત્યારે શું થશે? શું કીધું છે પેરેન્ટ્સે? તો વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, મતલબ એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય કે જયારે તું મુશ્કેલીમાં હોય, વેન યુ આર ઇન ટ્રબલ, આ નીચે લખી નાખો છો. When dark night is over your road means when you are in trouble. એનો અર્થ એક પંક્તિનો એમ થાય છે કે જ્યારે તું મુશ્કેલીમાં હોઈશ. અને ત્રીજો અને છેલ્લો ક્વેશ્ચન તમે જુઓ શું બતાવે છે. વોટ ઇઝ ધ સિનોનિયમ? સિનોનિયમ એટલે સમાનાર્થી શબ્દ. એન્ટોનિયમ્સ વિરોધી શબ્દ. તો વોટ ઇઝ ધ સિનોનિયમ ઓફ ધ વર્ડ લોયલ? મેં જયારે પેરેગ્રાફ કરાવ્યો ત્યારે હું બોલી ગયો છું. જવાબ એનો બરાબર ને, લોયલ એટલે વફાદાર. તો પેરેગ્રાફમાં લોયલ માટે કયો શબ્દ વપરાયેલો છે? તમે આ પંક્તિઓ જોશો એટલે ખ્યાલ આવી જ જશે, ફેથફુલ. તો એનો આન્સર છે ફેથફુલ. તો આ રીતે આપણે ત્રણ પ્રશ્ન જો બુકમાંથી જ આ તો વાક્ય આપણે વેન યુ આર ઇન ડાર્ક ટ્રબલ અને ફેથફુલ એક જ શબ્દ લખ્યો અને આપણે માર્ક્સ મળે છે ત્રણ. ખૂબ જ સહેલી માર્ક કવર કરવા માટેની એક્સરસાઇઝ છે આ. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હવે હું તમને હોમવર્ક આપું છું. હોમવર્ક અહીં લખી દઉં છું. આજે કોમ્પ્રિહેન્શન છે, આજે સ્ટેન્જા છે. એક વખત લખી પ્રશ્નો અને જવાબ મોઢે કરો. બરાબર, આ તમારું હોમવર્ક યાદ રાખો. સર એક જ હોમવર્ક માંગ્યું છે એટલે આપણે એક જ કરીએ એમ નહીં, પછી સમય હોય તો આપણે વધારે પણ કરી શકીએ. તમારી બુકમાં નવનીતમાં એમાં ઘણામાં આપેલું જ હશે, તમારી પાસે જે બુકો હશે અથવા એવા પેરેગ્રાફ ને આપણે પ્રશ્ન બનાવવાનો, એનો જવાબ આપણી રીતે ગોતવાનો. આ એક આગળ વધવાની ટેકનિક છે, આપણે આપણી રીતે જે કરીએ છીએ. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.